સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ સ્ટાર્ટ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર થ્રી ઝૂમો ભીસ્તી તો આગળ આપણે શીખ્યા હતા કે એક ખૂણામાં ત્રણ ઝૂંપડા છે એકદમ ખખડધત થઈ ગયેલા છે બરાબર તો એમાં કોણ રહે છે ઝૂમો અને વેણું બરાબર ત્રણ મકાનમાં એકમાં ઝૂમો રહે છે બીજામાં વેણું અને ત્રીજામાં સામાન મૂક્યા મૂક્યો છે પછી એમાં એક ફાટલ ટૂટેલ સાદડી છે તેમાં ઝૂમો હોકો ગગડાવે છે પી ગગડાવે એટલે કે પીવે છે વેણુ તેમની સામે ઊભા રહીને જુવે છે બરાબર છે વેણુ એક પાડાનું નામ છે પહેલાં એ ઝૂમો ઘણો પૈસાદાર હતો એ હાથી પર ફરતો હતો હવે એને એકદમ ખરાબ દશા આવી ગઈ છે કે હવે એ પાડો પાડે છે તેમ નામ છે વેણુ બરાબર છે બંને શું કરે છે કે લોકોને ત્યાં ગામમાં કામ કરે છે કોઈને ત્યાં પાણી ભરવાનું હોય તો એ ભરી લાવે છે બરાબર ને પછી પાછા ઘરે આવે છે ઘરે આવતા આવતા એ લોકો બજારે જાય છે ત્યાંથી ટામેટા ભાજી માટે લઈ આવે છે ને વેણું પણ ખાય છે અને સંગીત વગાડે છે એ સાંભળે છે બરાબર છે તો આજે આગળ આપણે શીખીશું ઓપન યોર ટેક્સ્ટબુક પેજ નંબર ટેન તો છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા શું કરે છે છેક સાંજે એટલે શાન થાય છે ત્યારે બંને મિત્રો એટલે કોણ વેણું અને ચૂમો ફરવા નીકળે છે નદીના કાંઠે કાંઠો એટલે કિનારો નદીના કિનારે બંને ફરે છે અને પાછા વળતા એટલે પાછા ઘરે આવે છે વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ કામ કરવા લાગી જાય છે એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પાડો એટલે બફેલો એ થોડું ઘણું ઘાસ ખાઈ લે તો મારા માટે સારું પણ વેણુંને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ઘ્રુસ થાયના લક્ષણ નહીં આવી રીતે બહાર ખાતા ખાતા ફરવું એ ઘ્રુસ થાયના લક્ષણ નહીં ઘ્રૂસ થાય એટલે કે સારું ના લાગે આવી રીતે બહાર ખાવું એટલે ઝૂમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે રણકીને કે જોયા કરે છે ઝૂમાને અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે છે બરાબર છે એટલે કે મોં હલાવે છે નહીં ખાવું એમ અંતે ઝૂમો થાક્યો ચાલ ત્યારે ઘર જઈને ખાજે છેવટે શું થાય છે અંતે એટલે કે લાસ્ટમાં શું થાય ઝૂમો થાકી જાય છે અને કહીને કે ખાઈ લો ખાઈ લો પણ એ ખાતો નથી ત્યારે ઝૂમો કહે છે ચાલ ત્યારે ઘર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો વિજય એટલે કે જીત થઈ હોય કે વસ્તુની કે હું જીતી ગયો એવી એવું એકદમ ખુશ થઈ જાય છે કોણ પાડો વેણું પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને ઝૂમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો એને ખુશી થઈ એટલે એ પહેલાં દોડે છે જોજો હવે પાછું વાળું કે દોડવાનું છે શું કહે છે ઝૂમો જોજો હવે પાછું વાળું કે પાછો વાળું એટલે ફરીથી લઈ જાઉં કે તને ઘાસ ખાવા માટે દોડવાનું છે જુમાએ મોટે ઠપકાથી બૂમ પાડી પણ તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો એટલે કે રસ્તા પર ચાલવા માંડ્યો હતો ખેતરેથી નીકળીને રસ્તામાં આડે રેલવેની સડક હતી આડે રેલવેની સડક એટલે કે ટ્રેનનો જે પાટો આવે છે ટ્રેક રેલવેની ટ્રેક જે આવે છે એ હતી રસ્તા પર વચ્ચે આવે છે ટ્રેક જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો શું થાય છે કે વેણુનો પગ રેલના બે જે ટ્રેક આવે છે રેલવે ટ્રેક એની વચ્ચે ફસી જાય છે જેના પછી ટ્રેન ચાલે છે ને એ તો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો બરાબર શું કરે છે પગને બહાર કાઢવા માટે ઘણી ટ્રાય કરે છે પણ ફોકટ એટલે કે કંઈ કામ આવતું નથી ફોકટનો અર્થ શું થશે કંઈ કામ માં આવે નહીં મહેનત નકામી જાય છે ધબ દઈને નીચે બેસી ગયો ધબ્બ દઈને એટલે જોરમાં અવાજ કરીને ને વેણું નીચે બેસી જાય છે ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારેને વધારે ભરાતો ગયો જેમ એ પગ કાઢવાની વધારે વધારે કોશિશ કરે છે તેમ તેમ એનો પગ વધારે અંદર જાય છે જુમો પાછળ હતો તો શ્વાસભેર દોડ્યો આવ્યો શ્વાસભેર એટલે એકદમ ઝડપીથી દોડીને આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ વ્યર્થનો અર્થ શું થશે નકામો વ્યર્થનો અર્થ થશે નકામું એમણે શું કર્યું જુમાએ પાડાનો પગ ઘણો આમ તેમ કર્યો પણ બધું નકામી મહેનત થઈ આછું અંધારું ને આછો ઉજાસ હતો એટલે શું આછું અંધારું એટલે થોડું અંધારું પણ હતું અને થોડો ઉજાસ પણ હતો ઉજાસ એટલે પ્રકાશ પણ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો ગાડી આવશે તો એને શું થયું કે હવે ગાડી આવી ગઈ તો શું થશે તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા જુવાનો એટલે કે છોકરાઓ તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી નેતરની શું સોટી એટલે સ્ટીક એ હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડા દોડે તેમ ઝૂમો દોડ્યો શું કરે છે ઝૂમો એમની પાછળ દોડે છે છોકરાઓની પાછળ એ ભાઈ સાહેબ મારો વે મારો પાળો અબધડી કપાઈ જશે શું કહે છે એ ભાઈ સાહેબ પેલા બે છોકરાઓને શું કહે છે ભાઈ સાહેબ મારો વે મારો પાડો અપઘડી કપાઈ જશે શું કહે છે કે મારો પાડો અપઘડી એટલે કે હમણાં કપાઈ જશે જુઓ પણ જુઓ પહેલાં પાટામાં સપડાયો છે જે રેલવેનો ટ્રેક છે એમાં ફસાયો છે સપડાયો એટલે ફસાઈ ગયો છે એમાં બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું કાંઈક કાળું તરફડતું લાગ્યું શું છે મારો વેણું શું કહે છે બંને છોકરાઓ ઝુમાને દેખાડ્યું તે તો જોયું છે કે કાળું કાળું તરફડતું લાગ્યું કાળું એટલે કે બ્લેક તરફડતું એટલે કે આમ તેમ ઝૂમો ફરે છે એ દેખાય છે એમને એ કોણ છે શું છે તો એ શું કહે છે ઝૂમો મારો વેણો પાડો નેક્સ્ટ બેઝ ઓહો હો ઝાઝા ફાટકવાડા પાસે દોડ શું કહે છે બે છોકરાઓ કે જા ફાટકવાળા પાસે દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે શું કહે છે કે તમે મા બાપ એટલે કે તમે લોકો જો મને ટેકો એટલે એને ઉંચકવા માટે સહારો આપશો તો એનો પગ બહાર નીકળી જશે અને એનો જીવ બચી જશે અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે શું કહે છે તું પહેલાં દોડ ફાટકવાળાને કહે એમ કહીને બંને જણા તો ચાલતા થઈ ગયા ઝૂમો ફાટકવાડા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં શું થાય છે ઘરમાંથી જે ઘંટી એટલે કે સવાર સવારમાં બધા પૂજા પાઠ કરે છે એનો અવાજ આવે છે પણ કોઈ બહાર નીકળતું દેખાયું નહીં એટલામાં છે ગાડીની સિસોટી સંભળાય ઝૂમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છયું સરખાયું જણાયું નહીં શું થાય છે કે ગાડીનું સિસોટી એટલે કે વિશલ વાગે છે સંભળાય છે ટ્રેનનો અવાજ ઝૂમો ચારે તરફ એટલે કે ચારે દિશામાં જોઈ છે એકદમ નિરાશ દ્રષ્ટિથી કે કોઈ મને દેખાઈ જાય તો હું મારા જુમાને મારા વેણુને બચાવી દઉં પણ માણસનું કોઈ છયું સરખાયું જણાયું નહીં પણ કોઈ માણસ એમને દેખાયું નહીં ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો ઝપાટાબંધ એટલે ખૂબ જ ઝડપથી દોડે છે સાકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યું પાટું એટલે કે ક્લાત મારી જોરમાં દરવાજામાં એ કોણ એ ચાલો ભાઈ બેન સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે શું કહે છે કે ચાલો ભાઈ બેન સિગ્નલ ફેરવવા મારું જનાવર એટલે કે મારું વેણું કચરાય એટલે કે એને ટ્રેન કાપાઈ નાખશે કાપી કપાઈ જશે ઘેરે કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાંચવા માંડી શું કહે છે અંદરથી કે ઘેર કોઈ ભાઈ માણસ નથી પછી પાછી ઘંટીનો અવાજ આ ચાલુ થઈ જાય છે દોડો દોડો મારું જનાવર કપાય છે ઝૂમો શું બોલે છે દોડો દોડો મારું જનાવર કપાય છે ઝૂમા એ હતું તેટલું બળ બળ એટલે કે જોશ તાકાત કરીને ચીસ પાડી ચીસ એટલે કે અવાજ પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો છેલ્લો તારો આથમતો એટલે કે જતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું એટલે કે અજ અજવાળું પ્રકાશ થવાની જગ્યાએ ધુમ્મસ આવતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પર્વ દિગાર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને જૂમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણુને થાકીને હાફતો પાડી પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંતિ રીતે ખજવાડિયા કર્યું દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો જ્યારે શું થાય છે કોઈ મદદમાં આવતું નથી ત્યારે ઝૂમો દોડીને પાછો વેણુ પાસે જતો જતો રહે છે અને વેણુ પાસે બેસી જાય છે શું કહે છે કે ભાઈ વેણું આપણે બંને સાથે છીએ એવો ઝૂમો શું કહે છે પાડાના કે વેણું આપણે બંને સાથે છીએ અને એમ કહીને જૂમો છે તેના પગ પાસે દોડ્યો પાછો પગ પાસે દોડે છે દર પડે ટ્રેનના ધબકારા વધ્યા એટલે કે પડે એટલે સમય થોડા થોડા સમયે ટ્રેનનો અવાજ વધતો જાય છે સિસોટી પર સિસોટી થઈ એટલે હોન પર હોન વાગે છે ટ્રેનનો જોશબાન ફરતા પેંડા સંભળાયા જુમો વેણુને ભેટી પડ્યો શું થાય છે કે જ્યારે એકદમ સંભળાય છે અવવા ટ્રેનનો ત્યારે ઝૂમો વેણુને ભેટી પડે છે ભેટી પડવું એટલે ઘડે મળી જાય છે ઘડે લાગવું પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના સેટને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો શું થઈ કે ગાડી નજીક આવી જાય છે અને પોતે બેભાન થાય તે પહેલાં વેણું પોતે એટલે કે વેણું કહે છે કે પોતે બેભાન થાય તે પહેલાં વેણું માથું ઊંચકે છે પાડો માથું ઊંચકી લે છે અને પોતાના સેટને બચાવવા એક જ ઝપાટે માથું મારે છે કોને જુમાને અને એને પાટાથી રેલવેના ટ્રેકથી દૂર ફેંકી દે છે વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધક લોહીના પ્રભાવથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું કેડિયું એટલે કે એનું ધોત્યું તેને વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુંનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું છેલ્લે શું કહે છે કે વેણું એના સેટને બચાવવા માટે એક જોરમાં માથું મારે છે અને જુમાને ફેંકી દે છે અને વેણું પોતે કપાઈ જાય છે તો ઝૂમ ઝૂમાં બેઠો થઈને શું જુએ છે કે લોહી ઘણું બધું પડેલું છે બ્લડ બરાબર તેમાં ખાલી છૂટા છવાયા કશે કશે પાડાના માંસના ટુકડા દેખાય છે તેની નામ નિશાન રહ્યું ન હતું એના સિવાય એ વેણુંનું કોઈ જ નામ નિશાન રહ્યું ન હતું તો આ હતી આપણી ઝુમા પીઝતી લેશનમાં વેણું અને ઝૂમાની વાર્તા કે સમજમાં આવ્યો તમને લેશન ઓકે પછી શું થાય છે કે હજી પણ હંમેશા ઝૂમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માન્યતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ વેણું એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે પછી શું કરે છે કે ઝૂમો સવારમાં હવે તો એનો દોસ્તો રહ્યો જ નથી વેણુ પછી ઝૂમો સવારમાં એકલો નીકળે છે એકદમ અશાંત એટલે કે રસ્તા પર કંઈ જ સાધન નહીં આવતું કોઈનો અવાજ નહીં ત્યારે રસ્તે ફૂલ લઈને આવતો દેખાય અને એના એક માનીતું પથ્થર છે જાણે પથ્થર માન્યો છે વેણું માટે ત્યાં જઈને વેણુંના નામના ફૂલ ચડાવે છે ફૂલ મૂકે છે અને પછી ત્રણ વાર શબ્દ બોલે છે વેણું 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 એમ ત્રણ બૂમો પાડીને ત્યાંથી ચાલ્યો જાય છે એ એની દરરોજની સવારની પ્રક્રિયા છે કે વેણુ માટે પથ્થર પર ફૂલ મૂકે છે હજુ પણ એ એમની યાદ કરે છે તો હવે આપણે શબ્દ શબ્દ સમજૂતી જોઈએ લક્ષ એટલે ધ્યાન ખખડધજ એટલે ખખડી ગયેલું પણ એકદમ મજબૂત છે હાંડલી એટલે નાની માટલી જે આપણે પાણીનું માટલું મૂકીએ છીએ ને કિચનમાં એ માટીનું પાત્ર તડખા છાયા એટલે સુખ દુઃખ જોવું ખાતર એટલે માટે અહીં છોડ એટલે રેલમ છેલ લક્ષાધિપતિ એટલે શ્રીમંત પૈસાદાર લખોપતિ મશક એટલે પાણી ભરવાનું ચામડાનું સાધન એક ઠેલી હોય છે ચામડાની ગદબ એટલે ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ જેનું બીજું નામ છે રજકો પર્વદિગાર એટલે હે ઈશ્વર ભગવાન કે તો આ શબ્દાર્થ તમારે તમારી નોટમાં લખવાના છે કે થેન્ક યુ